સેશન હું ચરની દેસાઈ. આજના વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોની અંદર આપણે જોઈએ એકમ કસોટી સપ્ટેમ્બર 2020 વિષય ગુજરાતી ધોરણ 9 તેનું સંપૂર્ણ સોલ્યુશન આજના વિડીયોની અંદર આપણે જોઈશું. અને આ PDF છે તે મારી વોટ્સઅપ ગ્રુપ છે તેની અંદર હું આજે સાંજે અપલોડ કરી દઈશ, જેથી તમે PDF 3 લખી શકો છો. પ્રશ્ન પહેલો, સાહિત્ય કૃતિને તેના કર્તા સાથે જોડો. તો હું અહીંયા ડાયરેક્ટ તમને આન્સર જ આપી દઈશ. સાહિત્ય કૃતિ સામે છે સાહિત્ય. પ્રકાર 1 ગુર્જરીની ગૃહ કુંજે, જવાબ આવશે સુંદરમ. 2 ગોપાળ બાપા, જવાબ આવશે નવલકથા. 3 કામ કરે ઈ જીતે, જવાબ આવશે નાથાલાલ દવે. પ્રશ્ન 2, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. 1 ઓલિમ્પિકમાં કઈ સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે. ઉત્તર, ઓલિમ્પિકમાં લેખક કેળાની છાલ ફેંક સ્પર્ધા રાખવાનું સૂચવે છે. પ્રશ્ન 2, આપણો દેશ આપણી પાસે શું માંગી રહ્યો છે. ઉત્તર, સહિયારી મહેનતનું બળ. 3 ઘરનું છત્તર બનવું એટલે શું. ઉત્તર, ઘરના બધા સભ્યોને સાચવનાર બનવું. પ્રશ્ન 3, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. 1 ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની ના કેમ પાડીએ. ઉત્તર, ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની ના પાડી દીધી કારણ કે તેઓ એમ માનતા હતા કે આપણે સૌ મૂર્તિઓ જ છીએ. આ મૂર્તિઓને રહેવાની જગ્યા નથી મળતી, ત્યાં વળી પથ્થરની મૂર્તિઓ ક્યાં પધરાવવી. 2 કીડીઓના પરિવારની લેખક કઈ ચિંતા વ્યક્ત કરી છે. ઉત્તર, લેખકને કીડીઓના પરિવારની ચિંતા છે કારણ કે તેઓ જીવદયા પ્રેમી છે. આપણે સિંહના પોતરા રૂમાલમાં લઈ એની નાની પોટલી વાળીને ખિસ્સામાં મૂકી દઈએ અને રસ્તે જતા આવતા મ્યુનિસિપાલિટીની કચરાપેટીમાં પટ્ટી દેખાય એમાં એ પોટલીમાં રહેલો કચરો ઠાલવી દઈએ તો બિચારી કીડીઓને પોતાના ખોરાક માટે કેટલું ચાલવું પડે. આ બિચારી કીડીઓ થાકી જાય એટલે આપણે એમના પર દયા કરીને તેમને ફોતરાની હોમ ડિલિવરી આપીએ છીએ. પ્રશ્ન 4, નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો. 1 અમૃત કાકીએ દવાખાનામાં મૂંગું માટે કરેલી ભલામણો નોંધો. ઉત્તર, અમૃત કાકીએ દવાખાનામાં મૂંગું માટે નર્સને આટલી ભલામણો કરી. 1 મૂંગુને મૂંગા ઢોર જેટલું ભાન નથી. 2 એ સૂકો રોટલો ખાતી નથી. સાંજે વાળુમાં રોટલો દૂધમાં ચોળીને આપજો. દૂધ ના હોય તો દાળમાં ચોળીને આપજો. 3 એને દહીં બહુ ભાવે છે. દરરોજ તો ના બને પણ બીજે ત્રીજે દહાડે અહીં દહીં આપજો. 4 એ માટે વધારાનો ખર્ચ થશે તે આપીશું. જે એમની ચાકરી કરતું હશે તેને પણ રાજી કરીશું. પ્રશ્ન 5, મગ્યા મુજબ લખો. 1 નીચે આપેલા શબ્દોના સમાનાર્થી કોષમાંથી લખો. 1 અ ખમીર તો તાકાત. બ મક્ષિતા તો માથું. 2 નીચે આપેલા શબ્દોના વિરોધાર્થી શબ્દ આપો. 1 નૂતન તો પ્રાચીન. બ મંગું તો વાચાર. 3 નીચે આપેલા તળપદા શબ્દોના શિષ્ટરૂપ આપો. અ મેણું તો મરણ. બ ઓછવ તો ઉત્સવ. 4 શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. અ પરણતી વખતે કન્યાએ પહેરેલું વસ્ત્ર તો જવાબ આવશે ખરચોળું. 5 નીચેના વાક્યમાંથી વિશેષણ સુધી પ્રકાર લખવું. અ વાલાજીનું રૂપ મહાશુભકારી, રસિયા વીણ કેમ રહીએ. વિશેષણ વાલાજીનું રૂપ. પ્રકાર સંબંધવાચક. 6 નીચેના વાક્યમાંથી સર્વનામ શોધો. અ એને વળી બીજે ખાજ લેવા જવું પડશે ને. સર્વનામ છે એને, તેનો પ્રકાર. 7 નીચે આપેલા શબ્દને ધાતુ પ્રત્યે લગાવી શબ્દ બનાવો. ખાવું ધાતુને ધ પ્રત્યે લગાવી નવો શબ્દ બનાવો. જવાબ ખાધો. પ્રશ્ન 6, અ કાવ્ય વાંચી પ્રશ્નોના ઉત્તર આપો. મેં અહીંયા ડાયરેક્ટલી તમને ઉત્તર આપેલા છે. 1 વૃદ્ધ થતી માતાની આંખમાંથી કયો પ્રશ્ન ડોકાયા કરે છે. ઉત્તર, વૃદ્ધ થતી માતાની આંખમાંથી આ પ્રશ્ન ડોકાયા કરે છે કે આ પુત્ર મને સાચવશે ખરો.
બે, માએ દીકરાને શાળાની જેમ સાચવ્યો છે. ઉત્તર, માએ દીકરાને ફૂલની જેમ સાચવ્યો છે. બ, નીચે આપેલા મુદ્દાઓને આધારે સો શબ્દોમાં નિબંધ લખો. અહીંયા મેં ગરવી ગુજરાતનો નિબંધ લખેલો છે, જેમાં સૌથી પહેલાં જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પ્રભાત. આ પંક્તિ સાંભળતા જ આપણા અહીંયામાં ગુજરાત પ્રત્યેનો પ્રેમ છલક છલક છલકે છે. ગુજરાત ભારતની પશ્ચિમે આવેલું એક સમૃદ્ધ રાજ્ય છે. ગુજરાતની પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તરે રાજસ્થાન, પૂર્વે મધ્યપ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર આવેલો છે. ગુજરાતની ધરતી પર નર્મદા, તાપી, મહી, સાબરમતી જેવી મોટી નદીઓ વહી રહી છે. ગુજરાતની સમૃદ્ધિમાં આ નદીઓનો મોટો ફાળો છે. ગિરનાર, પાવાગઢ, ચોટીલા, શેત્રુંજય જેવા પર્વતોથી ગુજરાત હરિયામણું લાગે છે. ગુજરાતમાં સોમનાથ, દ્વારકા, પાલિતાણા, અંબાજી અને ડાકોર જેવા પ્રસિદ્ધ યાત્રાધામો આવેલા છે. અહીં દર વર્ષે લાખો યાત્રાળુઓ દર્શન કરવા આવે છે. ગુજરાતનો વિશાળ દરિયા કિનારો મળ્યો છે. તેના કિનારે કંડલા, વેરાવળ, બેડી, માંડવી જેવા સમૃદ્ધ બંદરો આવેલા છે. ગુજરાતના ઉભરાટ, તિલક, ડુમ્મસ, સાપુતારા અને ચોરવાડ જેવા પ્રવાસધામો પ્રવાસીઓને આકર્ષે છે. ગુજરાતની સંસ્કૃતિના ઘડતરમાં અનેક સંતો અને કવિઓનો ફાળો છે. નરસિંહ મહેતા, મીરાબાઈ, નર્મદ, કલાપી, મેઘાણી, અખો, દયારામ, ઉમાશંકર જોશી, સુંદરમ, મુનશી, ગીજુભાઈ વગેરે કવિઓ અને સાહિત્યકારોએ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. ગાંધીજીએ અને સરદાર વલ્લભભાઈ પટેલ મહાપુરુષોએ આપણા દેશને આઝાદી અપાવી છે. ઠક્કર બાપા અને રવિશંકર મહારાજ જેવા સમાજ સેવા ગુજરાતની ભૂમિ પર નરત્નો છે. ગુજરાતીઓ સાહસિક વેપારીઓ છે, જે પ્રાચીન કાળથી જ ગુજરાતની વેપારીઓ પરદેશ સાથે વેપાર ખેડતા રહ્યા છે. આઝાદી પછી ગુજરાતને પ્રગતિની હરણફાળ ભરી છે. ખેતીવાડી, શિક્ષણ, વાહન વ્યવહાર, ઉદ્યોગો વગેરે ક્ષેત્રોમાં તેણે ઘણો વિકાસ સાધ્યો છે. ગુજરાતની પ્રજા વીર, ધીર, જ્ઞાની અને ધનિક છે. આવી પવિત્ર અને સમૃદ્ધ ભૂમિનું સંતાન હોવાનો મને ગર્વ છે. જો મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારા આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી આ ચેનલ સીડી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને આ PDF છે, આજે સાંજે 8 વાગ્યા સુધીમાં તમારા, એટલે કે મારું ગ્રુપ છે સીડી એજ્યુકેશનનું વોટ્સઅપ ગ્રુપ, તેની અંદર અપલોડ થઈ જશે. તો ત્યાંથી લેવી હોય તો ત્યાંથી પણ તમે તે મેળવી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.